રાપર શહેરમાં નગરપાલિકાના પ્રતાપે રખડતા ઢોરોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. છેલ્લા બે મહિનામાં 3 લોકોના મોત આખલાના ઝઘડામાં થયા છે. રાપર શહેરમાં નગરપાલિકાના પ્રતાપે રખડતા આખલા અને ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે, ત્યારે ગઈકાલે રાપર શહેરના અયોધ્યાપુરી ચકરા પાસે 3 આખલાના ઝઘડામાં રાપર લોહાણા મહાજનના ઉપપ્રમુખ વસંતભાઈ દયારામભાઈ ઠક્કર ઉર્ફે બકાભાઈ, ઉંમર વર્ષ 55, તેઓ રાપર દરિયાસ્થાન મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી અને રાપર લોહાણા સમાજના માજી પ્રમુખ રસિકલાલ ઠક્કર તથા નગરપાલિકાના માજી પ્રમુખ પ્રવીણભાઈ ઠક્કરના નાનાભાઈ અને હાલ રાપર લોહાણા સમાજના ઉપપ્રમુખ તરીકે સેવાઓ આપતા વસંતભાઈ ઠક્કરનું સાંજે 7 વાગ્યાની આસપાસ અયોધ્યાપુરીમાં રખડતા આખલા ઝઘડી રહ્યા હતા, ત્યારે બાઇક દ્વારા બજારમાં આવી રહેલા વસંતભાઈને અડફેટે લેતા ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે તપાસ કરવામાં આવ્યા હતા. ગંભીર ઈજાઓ થઈ હોવાથી વધુ સારવાર માટે પાટણ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન આજે સવારે તેમનું દુઃખદ નિધન થયું હતું. મારું નામ દિનેશભાઈ ચંદે. હું ગટરમાં રાપર નગરપાલિકામાં 6 નંબરના એરિયામાં હું સદસ્ય હતો અને 2.5 વર્ષ સુધી મેં રાપરમાં નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા તરીકે મારી ફરજ નિભાવી હતી. ખરેખર ગઈકાલે લોહાણા સમાજના ઉપપ્રમુખ તેમજ એક સેવાભાવી કાર્યકર એવા શ્રી વસંતભાઈ દયારામભાઈ આદવાણીને કાલે ગઈ સાંજે આખલાઈ હડફેટમાં લેતા તેમનો હોસ્પિટલમાં દાખલ કરેલ અને વધુ સારવાર માટે તેમને આગળ લઈ ગયેલ, પરંતુ આજે એમનું નિધન થયેલ છે. અને રાપરમાં આખલાનો ખૂબ જ ત્રાસ છે. આ છેલ્લા 2 મહિનામાં રાપરમાં આવા 3 નિધન થયેલ છે, પરંતુ હજી સુધી કોઈ ખાસ પગલાં ભરવામાં આવ્યા નથી. અમારા રાપરમાં અત્યારે અસંખ્ય આખલાઓ ફરી રહ્યા છે, ઘણા ઢોરો ફરી રહ્યા છે, પરંતુ અમને સાચવનાર કોઈ નથી. અને આ બાબતે સરકારશ્રીએ પહેલાં જાહેર કરી હતું કે આખલાને પકડી અને યોગ્ય જગ્યાએ એમને સોંપવામાં આવે તો એમના માટે સરકારશ્રી એમનો ફંડ પણ આપવાની હતી, પરંતુ આ ગઈ હમણાં માલી સમાજના એક ભાઈનું નિધન થયું ત્યારે આખલા પકડવાની કામગીરી શરૂ કરી હતી અને નગરપાલિકાના કહેવા મુજબ કે 280 આખલા અમે પકડ્યા હતા, પરંતુ આજે રાપરની સ્થિતિ એને જ છે અને વધુ આ એક યુવાનનો ભોગ લેવાનો છે. તો મારી આ સરકારશ્રીને અને નગરપાલિકાને ખાસ વિનંતી છે, આગ્રહ ભરી કે હવે આ 4 બનાવો બન્યા છે, હવે કોઈ વિશેષ કોઈની છત્રછાયા ન ગુમાય અને આના માટે યોગ્ય પગલાં ભરવામાં આવે. રાપર નગરપાલિકાનું તંત્ર સાવ ખાડે ગયું છે. રાપરમાં છેલ્લા 24 વર્ષથી ભાજપ શાસિત નગરપાલિકા છે. ક્યાંય ગામમાં સફાઈ નથી, વારંવાર ગટરો છલકાય છે, પાણીની પણ બહુ મોટી સમસ્યા છે. આજે છેલ્લા 10 દિવસથી રાપરને પીવાનું પાણી નથી મળ્યું. આ બાબતે ઘણા નામને ફોન આવે છે, અમે નગરપાલિકામાં રજૂઆત કરીએ છીએ, પરંતુ એમ કહે છે કેનાલ બંધ છે, પાણી આવશે ત્યારે આપશું. તો ખરેખર રાપર નગરપાલિકા ભાજપ શાસિત છે. અત્યારે સરકાર ટ્રબલ એન્જિનની સરકારની વાત કરે છે. રાપર નગરપાલિકા ભાજપની હોય, ગુજરાતમાં ભાજપની સરકાર હોય, કેન્દ્રમાં ભાજપની સરકાર હોય, છતાં પણ રાપરમાં આ બાબતે સાવ સરકાર જેને ઊંઘમાં સુતી એવું લાગે છે. આજે સાંજના અમારા લોહાણા સમાજના ઉપપ્રમુખ અને આગેવાન વસંતભાઈની શમશાન યાત્રા બાદ અમે આ બાબતે આગળની કાર્યવાહી કરવાના છીએ. નગરપાલિકામાં આવેદનપત્ર આપવામાં આવશે, તેમજ જરૂર પડે તો અમારે કોર્ટનો પણ આશરો લેવો પડશે.